લેસન આપણને આવો આપે છે, એક કણનું સ્થાનાંતર વાય બરાબર ઈ રીસ ટુ ટી સ્ક્વેર પ્લસ ફોર ટી માઇનસ સેવન છે તો ટી બરાબર એક સેકન્ડ હોય ત્યારે તેનો વેગ શું થાય? જ્યાં વાય એ મીટરમાં અને ટી એ સેકન્ડમાં. ક્લિયર? ચલો શું કરીશું આની અંદર બોલો. આવું એક તમને સમીકરણ આપેલું છે, સ્થાનાંતર બતાવ્યું છે, વાય એ મીટરમાં છે, ટી એ સેકન્ડમાં છે. તો હવે તમને કીધું જેનો વેગ શોધો, તો કેવી રીતે લવાય વેગ? બોલો. તમને ચલાવ્યું છે ને? ચલો આને ઇક્વેશન વન આપો. વાય બરાબર શું કરવાનું? આને પહેલા ઇક્વેશન વન આપો, ટી સ્ક્વેર પ્લસ ફોર ટી માઇનસ સેવન, આને ઇક્વેશન વન આપો. જયારે સ્થાનાંતર આપ્યું તો સ્થાનાંતરનું પ્રથમ સમયની સાથે પ્રથમ વિકલન વેગ આપે, આવું કંઈક મેં લખાયેલું છે ને સાઈડ પર. મેં આવું લખ્યું હતું કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન વેગ આપે બરાબર. ચલો ક્લિયર આટલી વસ્તુ? કોઈ કન્ફ્યુઝન? ચલો ઓકે. એ જ રીતે આનું એક બીજું સ્ટેટમેન્ટ બી યાદ રાખજો. આ સ્ટેટમેન્ટ તમારા હંમેશા એક કામનું છે, ડાકો ના આવડે પછી છે, આવડે ના આવડે, પણ આ સ્ટેટમેન્ટ યાદ રાખજો. બીજું સ્ટેટમેન્ટ એવું છે કે સ્થાનાંતરનું બે વારનું વિકલન, સ્થાનાંતર નું સમયની સાપેક્ષે બીજું વિકલન એ પ્રવેગ આપે, પ્રવેગ આપે બરાબર. અથવા આ લાઈન ની અથવા એક બીજી પણ લાઈન તમે કહી શકો, અથવા બરાબર વેગનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન વિકલન એ શું આપશે? પ્રવેગ આપશે. ત્રણ સ્ટેટમેન્ટ છે, આમાં આ બે સરખા જ છે, આ બે ઇક્વલ છે બરાબર. ચલો તો મારે એનું વિકલન કરવું પડશે, કોની સાપેક્ષે? ટી ની સાપેક્ષે. તો અહીંયા લખશો તમે ઇક્વેશન એટલે કે સમીકરણ એક નું ટી ની સાપેક્ષે વિકલન કરતા. ચલો વિકલન લઈ આવે તો શું થશે? ઓપરેટર બનશે ડી બાય ડીટી, એ વાય પર એપ્લાય કર્યો, ડીવાય બાય ડીટી છે એને વી ઓફ ટી કહેવાય બરાબર, જે t નું વિધેય છે. આ dy by dt જે વિકલન કરીશું એ આપણને વેગ આપે, વેગ માટે મેં v લીધેલો છે બરાબર. ચલો તો અહીંયા આગળ લખાશે d by dt e raise to t square plus 4t minus 7 બરાબર. હવે મેં નિયમ લખાયેલો કે જ્યારે જ્યારે e raise to કોઈ પણ ઘાત, કોઈ પણ વસ્તુ આપેલી હોય, પદાવલી આપી હોય, પદ આપ્યો હોય, ત્રિકોણમિતિય વિધેય આપેલી હોય, કોઈ પણ એના ઘાતમાં આપેલું હોય તો એનું વિકલન એમનું એમ જ રહે, પણ જે ઘાત છે એનું ફરી વિકલન થાય. આખું પદ એમને એમ રાખવાનું. યાદ છે નિયમ ગઈકાલ વાળો? હલો નિયમ છે ને? ચલો ને ફરી તમારે લખવાનું d by dt, અને જે અહીંયા જે ઉપર ઘાત હતી એ ઘાત જે હોય એ લખવાની, આ ઘાત એટલે આ વસ્તુ એ લખવાની. આવું દરેક દાખલા હું તમને એરો મારી નથી સમજાવવાનો, આ તમારી શરૂઆત છે, 11th ની શરૂઆત છે, માટે આ બધી વસ્તુ તમને બતાવું છું બરાબર. આ દાખલા જો તમારા માઇન્ડમાં ફિટ બેસી ગયા તો દુનિયાની કોઈ તાકાત નથી કે તમે જે વિચારેલું છે કે ડોક્ટર કે એન્જિનિયર બનવું છે તમને કોઈ રોકી શકે, પણ આની પર પૂરેપૂરું ફોકસ રાખજો બરાબર. આવા ને આવા બેઠા દાખલા નથી આવના, આવી રીત યાદ આવવાની બરાબર. ક્લિયર આટલી વસ્તુ? તો ચલો અહીં આગળ વધીએ આપણે. તો e રેઝ ટુ t સ્ક્વેર પ્લસ 4t માઇનસ 7 d / dt, હવે ઘાત એટલે તમારું આખું પદ, t square plus 4t minus 7. હવે આનું વિકલન દરેકને આવડે છે આપણા ક્લાસમાંથી, હવે કોઈને તકલીફ હોય તો મને કહી શકે. ચલો શું થાય આનું વિકલન?
તો શું લખાશે? પહેલું 2 આગળ આવશે, પછી p 2 માઈનસ 1, ફરી પાછું dt upon dt લખશો, પ્લસ 4 dt upon dt અને માઈનસ હું 0 લખું, ચાલે ને? બોલો ખબર પડી આ? ઓકે 2 ની માઈનસ 1 એટલે 2 એટલી એક જ ઘાત રહી, તો 2t એટલું રહેશે પ્લસ 4, તો આપણી જોડે જવાબ આવી ગયો v ઓફ t બરાબર. આપણી જોડે જવાબ આવશે e રેઝ ટુ t સ્ક્વેર પ્લસ 4t માઈનસ 7 ઇન બ્રેકેટ 2t પ્લસ 4. હવે આપણને શું કીધું? હવે આપણને એવું કીધું છે કે t બરાબર 1 સેકન્ડ માટે શોધવું છે. તો જ્યાં જ્યાં તમને t દેખાય ત્યાં 1 મૂકી દો. તો અહીંયા કે e રેઝ ટુ 1 નો સ્ક્વેર પ્લસ 4 ઇન્ટુ 1 માઈનસ 7 અહીં 2 ઇન્ટુ 1 પ્લસ 4, ચલો ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા તમે જોઈ શકો e રેઝ ટુ આ 1 થઈ ગયું, પ્લસ 4 માઈનસ 7, 5 માંથી 7 જાય એટલે માઈનસ 2 ઘાત રહી બરોબર, ચલો ઇન્ટુ 2 કા 2 2 ને પ્લસ 4 એટલે તમારી જોડે થઈ ગયો 6, અને ઇન્ટુ e રેઝ ટુ માઈનસ 2 ધેરફોર લખાય 6 ભાગ્યા e રેઝ ટુ સ્ક્વેર. ક્લિયર? હવે e રેઝ ટુ સ્ક્વેર નું મૂલ્ય તમને પરીક્ષા, હા બોલો, હા બોલો, હેલો હેલો, શું થયું બોલો? ખ્યાલ ના આવ્યો? ઋષિતા અવાજ આવે છે ને મારો? કોઈ કન્ફ્યુઝન છે તમને? હા બોલ. હા બરાબર, ચલો આ 4 વત્તા 2 થઈ ગયા, 6 થઈ ગયા ઈ રેસ ટુ માઇનસ 2 ઘાત. આ જવાબ લખો તો બી સાચો, અને આ છેદમાં જતું રહે કારણ કે અહીંયા આગળ ઉપર માઇનસ ઘાત છે એટલે નીચે લઈ જવાય, તો આ તમારો જવાબ ફાઇનલ થયો, આ બી ઓફ 1 થયો બરાબર. હવે કોઈક વાર તમને આનું મૂલ્ય તમને કહે તો 2.71 છે ને એનો તમે ઉપર વર્ગ કરી દો અને 6 ભાગ્યા કરી નાખશો જવાબ આવે, પણ આ મૂલ્ય તમને પરીક્ષામાં આપેલું એનું ટેન્શન ના લો. ઈ રેઝ ટુ 2 ઘાત 3 ઘાત 4 ઘાત એવું મૂલ્ય તમને પરીક્ષામાં આપેલા હશે એટલે અત્યારે એનું ટેન્શન ના લો બરાબર, પણ આ રીતે એનો જવાબ લો. બોલો કોઈ કન્ફ્યુઝન આમાં? કોઈ ડાઉટ? ચલો ફોટો પાડી લેવો, હવે મારે ફોટાનું યાદ રાખવું પડે છે. ચલો ફોટો ફોટો, ઓકે. ચલો ફરી પાછા આપણા ટાર્ગેટ. ઓકે હવે બધા આવી ગયા છો? કોઈ બાકી છે? ક્લાસમાં 22 એટલે 21 જણા છો. ઓકે હવે હું તમને એમ પૂછું, પેલું મેં તમને કીધું હતું ગઈકાલે લોગ ટેબલ લાવવાનું, લાવી દીધા છે બધા લોગ ટેબલ? કોઈને બાકી છે કરું, કોઈની જોડે ના હોય એવું કરું, કારણ કે આજે હું જે શીખવાડીશ તમને ફાઇનલ બધા જ રહેશે. કોઈની જોડે એક પણ ના હોય તો મને ના કહી દો, તો હું તમને બીજા વીકમાં શીખવાડીશ, એવી વિચાર નથી. હા તો કઈ નહીં, આપણે તમને નેક્સ્ટ માં બધા જયારે સાથે આવી જાય ને ત્યારે જ હું શીખવાડીશ એ વસ્તુ બરાબર, એમને એમ નહીં, કારણ કે મારે વ્યક્તિગત આમ તો જોવા જઈએ તો ક્લાસમાં હોય તો તમે પૂછી લોજો, 11માં ના જૂના ક્લાસ વાળાને પૂછી લોજો, 12માં વાળાને પૂછી, હું દરેક ની બેન્ચીસ પર જઈને આ વસ્તુ શીખવાડું, કારણ કે આ વસ્તુ જ એવી છે કે તમને એકવાર મગજમાં ફીટ બેસે તો તમને બધું જ આવડશે, નહીં તો નહીં આવે બરાબર. એટલે મારે દરેક જણ નેક્સ્ટ વીકમાં તમે તૈયાર રાખજો, નેક્સ્ટ વીક ની અંદર લોગ ટેબલ લેતા આવજો બરાબર. ઓકે લોગ ટેબલ આપણે સાઈન થીટા ટેન થીટા નું લોગ ટેબલ તમારા દુકાન વાળા ને જઈને કહો ને કે ભાઈ નવનીત નું ત્રિકોણમિતીય વિધેય માટેનું લોગ ટેબલ આપો, ત્રિકોણમિતીય વિધેય નું, એટલે 10 જ રૂપિયાની હશે, એક નાની ચોપડી હશે, નાની ચોપડી બરાબર, કોઈ એવો છે ગ્રુપમાં ફોટો મૂકી દઈશ, એ ફોટો લઈને જજો બરાબર. તો નેક્સ્ટ વીક ની અંદર તમે લેતા આવજો એટલે તમને ગેરંટી સાથે કે એની અંદર મોટા ભાગના સૂત્ર આવી જશે, મોટા ભાગના પારિમાણિક સૂત્ર આવી જશે, મોટા ભાગના મેથના સૂત્ર આવશે, વિકલન સંકલન બધાના સૂત્ર આવી જશે, એટલે આપણે એવું ટેન્શન નહીં રહે બરાબર. ઓકે ચલો, પણ એ તમારે બધા જોડે હશે તો કેવું કે હું એક જ વાર બોલું બધાને સમજ પડી જાય, તમારે એક જ વખત બધાને આવડી જાય બરાબર. દસ જ રૂપિયાનો આવે છે બરાબર, અને એની અંદર કેવું હશે એ હું તમને બતાવ્યું ગઈકાલે, મેં તમને બતાવ્યું, જો સાઈન થીટા ટેન થીટા ના આવા મૂલ્ય આપેલા છે, જે ત્યાં રીતે લોગ આવે છે ને આપણું, જો આ લોગ દેખાયું લોગ ટેબલ એવી રીતે આપણું છે ને, આ નેચરલ સાઈન હશે, જો આ સાઈન નું લોગ ટેબલ આવે, પછી પાછળ નેચરલ સાઈન બીજાનું, પછી નેચરલ ટેન આવે, સાઈન અને ટેન નું જ આપે હો, નેચરલ ટેન બરાબર, ક્લિયર? આટલી વસ્તુ તો નેચરલ ટેન અને નેચરલ સાઈન નો આપણે ઉપયોગ કરવાનો છે બરાબર. તો એ
હવે તમને ખ્યાલ આવશે તો આપણી જ્યારે તમે લેવા જશો ને બુક વાળા જોડે, એટલે બુક સ્ટોલ માં જઈને કહો છો મારે લોગ ટેબલ જોઈએ છે નવની નું, બરાબર, ત્રિકોણમિતીય વિધેય સાથે હું આપું, એટલે તમને આપશે પાતળી ચોપડી હશે, એની અંદર બધું જ હશે, બરાબર. પણ યાદ રાખો એ પરીક્ષા નહીં લઈ જવાય, તમે જયારે બોર્ડ ની પરીક્ષા આપશો ને ત્યારે લઈ જવાય નહીં, બોર્ડ એન્ટ્રન્સ કોઈ પરીક્ષા ના લઈ જવાય. તમને ત્યાં આગળ આ રીતે બે કાગળ આપશે, એક સાઈન અલેલું છે અને ત્યાં આપેલું છે, કોસ નહીં આપેલું, બરાબર. હવે કોસ કેમ નથી આપેલું એ હું તમને સમજાવું, બરાબર. હા, નવનીત ની અંદર બધું જ આપેલું હશે, સાઈન કોસ તમારા ઈ રેસ ટુ વાળા જે હમણાં પદ મેં કીધા ને, ઈ એક ઘાતી ની, બે ઘાતી ની, ત્રણ ઘાતી, એવા બધા પણ એના પણ લોગ ટેબલ આપેલા છે. પણ પરીક્ષા નથી આપતા, એનું રીઝન છે કે આપણને એની ટ્રીક આપેલી, એ આજે ટ્રીક હું તમને શીખવાડવાનો છું, બરાબર, કે ભાઈ સાઈન ને ટેન આપેલી હોય તો કોસ કેવી રીતે શોધાય આપણે જોઈએ, બરાબર. ચલો, આપણે બધા જ આ વસ્તુ જાણીએ છીએ. આમ તો માની લો કે એક દોરી બાંધવા આ રીતે, માની લો કે આ દોરી, બરાબર, આ દોરી ને આપણે આમ ટપલી મારીએ તો આ આવી રીતે તરંગ ઉત્પન્ન થાય ને, આવું તરંગ ઉત્પન્ન થાય છે ને દોરી પર, બરાબર. આ જે ભાગ થયો ટીકરા વાળો ભાગ એને આપણે શૃંગ કહીએ, અને ખાડા વાળા ભાગ ને આપણે ગર્ત, બરાબર, ગર્ત કહીએ છીએ, શૃંગ અને ગર્ત આવું કઈક આપણે ભણી ગયા, બરાબર. હવે તમે જો એક ટીકરા વાળો ભાગ ને ખાડા વાળો ભાગ એ બંને કમ્બાઈન કરી દીધું તો એક વર્તુળ બની જાય, અડધો લાડુ ના બીજો અડધો લાડુ, એટલે વર્તુળ થઈ જાય, સમજો આ બધી વસ્તુ, બરાબર. આ દાખલા તરીકે કોઈ પોઈન્ટ પી છે અહીંયા આગળ, આ પી બિંદુ, તો અહીંયા આગળ મેં પી બિંદુ બતાવી દીધું, આ પી બિંદુ. હવે ખાસ જેટલા હું શબ્દો બોલું છું એની પર ફોકસ રાખજો. કોઈ પણ બિંદુ પી ને ઉગમ બિંદુ સાથે જોડતા મળતા સદિશ ને સ્થાન સદિશ કહેવાય. કોઈ પણ બિંદુ પી ને, આ ઉગમ બિંદુ થયું ઝીરો ઝીરો, બરાબર, આ એક્સ અક્ષ છે, એક્સ ડેસ, આ વાય છે ને વાય ડેસ, આ તમારું મેથેમેટિકલ ટૂલ છે, ધ્યાન રાખજો. કોઈ પણ બિંદુ પી ને, કોઈ પણ બિંદુ પી ને ઉગમ બિંદુ સાથે જોડતા મળતા સદિશ ને સ્થાન સદિશ આર, ઉપર સદિશ એટલે આરો આવી જાય, આર થઈ ગયું, બરાબર, એટલે આ તમારો આર થયો, ક્લિયર. હવે અહીંયા આગળ જોવા જાવ તો આ એક પ્રમાણે શું બતાવે, કંપની સ્ટાર બતાવે છે, ફરી આપણે જોઈએ છે, પણ અત્યારે તમે એટલું યાદ રાખો આ સાન સદિશ. હવે અહીંયા આગળ એક બીજો આવે છે કોણીય સ્થાન, બરાબર, જ્યારે કોઈ પણ બિંદુ પી વડે મળતો સ્થાન સદિશ સંદર્ભ રેખા સાથે જે ખૂણો બનાવે તેને તે સમય તે કોણનું કોણીય સ્થાન થીટા કહે છે, બરાબર. હવે સમજાવું આ બધી વસ્તુ, આપણે કઈ પરીક્ષામાં લખવા નથી, આ સ્થાન સદિશ આર તૈયાર કરતો. હવે જુઓ આ આર અહીંયા આગળ બતાવે એનો મતલબ આ એક્સ અક્ષ બી છે અને વાય અક્ષ બી છે, બે અક્ષ ની વચ્ચે છે ને, એક્સ વાય સમતલમાં છે, તો અહીંયા આગળ બિંદુ ની આગળ તમે લખશો એક્સ વાય, એટલે આનું જે સદિશ સ્વરૂપ આવશે અત્યારે તમારે ખાલી આટલું યાદ રાખો એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ જેવું થાય, અથવા તો તમે એટલું યાદ રાખો ખાલી એને એક્સ અને વાય આવું યાદ રાખો, અત્યારે આ એક્સ યામ આવશે અને એનો વાય યામ, તો બે યામ અહીંયા આગળ આવે, બરાબર, અને એનો આ સ્થાન સદિશ બન્યો, એવી રીતે આ થીટા બન્યો, થીટા એટલે આ જે અક્ષ સાથે જે ખૂણો બનાવે એને આ સંદર્ભ રેખા કહેવાય, જેની સાપેક્ષે આપણે ગતિની ચર્ચા કરતા હોય એ સંદર્ભ રેખા કહેવાય, તો એક્સ એક્સ ડેસ એ સંદર્ભ રેખા થઈ ગઈ, આ શું છે એક્સ એક્સ ડેસ. હવે કોઈની એવી ઈચ્છા થાય કે ભાઈ મારે એક્સ એક્સ ડેસ ની સાપેક્ષે નથી ચર્ચા ભણવું, મારે વાય વાય ડેસ ની સાપેક્ષે ગણવું છે, તો તમે આને આને થીટા લેજો, બરાબર, આને થીટા લેશો તોય ચાલશે, આને થીટા લો તો પણ ચાલે, કોઈ ફરક પડતો નથી. આટલી વસ્તુ માઇન્ડમાં રેક કરી કે આ જે વસ્તુ છે મેં આ રીતે સર્કલ પર ઉતારી, અહીંયા આગળ બિંદુ પી લીધેલું, આ પી બિંદુ આમ અહીં વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે એવું તમે વિચારો અત્યારે ખાલી, બરાબર, આટલી વસ્તુ ક્લિયર થાય મગજમાં, થીટા આને કહેવાય, હલો, ખબર પડી આ, ઓકે. હું ક્લાયન્ટ બુક કરું છું એટલે આ ઉપરનું સ્થાન બતાવે ને આ નીચેનું સ્થાન, એટલે કે આ એક્સ બતાવે ને આ વાય બતાવે, આ જસ્ટ હું તમને એક સૂત્ર તમે નવમાં દસમાં ભણીને આવ્યા છે એ જ વસ્તુ અહીંયા આગળ હું તમને રિપીટ કરું છું.
આ તમારો x અને આ તમારો y થતો આ થીટા થયો અને આપણે આને r લેતા બરાબર તો મારે આના પરથી sin theta અને cos theta શોધવું હોય તો મળી જાય આ થીટા જો બનતો હોય આ 90 ડિગ્રી બન્યો આ થીટા બન્યો તો એક ત્રિકોણ જો આના પરથી sin theta લખો એ શું લખાય sin theta બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ તો સામેની બાજુ ભાગ્યા r થઈ જાય આ સામેની બાજુ થઈ ને આ કર્ણ થયો આ 90 બરાબર એ રીતે cos theta મળે cos theta બરાબર x / r ક્લિયર આટલી વસ્તુ તો જ્યારે કોઈ જગ્યાએ આવી રીતે વર્તુળાકાર માર્ગ છે તો એના પરથી તમે sin અને cos theta શોધી શકો હેલો x અક્ષ આ x ડેશ આ y આ y ડેશ ચલો અહીંયા ગતિ કેટલી ચાલવાનું શરૂ કરે આ બિંદુ પર બરાબર અહીંયા ગતિ આ જગ્યાએ આવે તો કેટલા અંશનો ખૂણો થાય નિયમ ને રેડિયન માં લખવાય તો કેટલી કેવી રીતે લખાશે 90 ડિગ્રી ને રેડિયન માં લખવાય તો યાદ રાખજો કે 360 અંશ બરાબર 2 पाई रेडियन अब थोड़ा पहला બીજા ચેપ્ટર માં ભણ્યા છો તમે પહેલું બીજું ચેપ્ટર ચાલ્યું તમારું બીજું ત્રીજું 360 પહેલું ચાલ્યું છે ઓકે યાદ રાખજો અહીંયા ગતિ તમે ચલો આ હું સમજાવું તમને અહીંયા ગતિ કે 90 છે અહીંયા ઘર આવો છો તમે તો બીજા 90 છે તો અહીંયા ઘર આવશો એટલે ટોટલ 180 થશે અહીંયા ઘર બીજા 90 તો અહીંયા ઘર એટલે 270 થશે અને અહીંયા ઘર ત્રીજો ચોથો ભાગ આવશો એટલે અહીંયા થશે 360 એટલે 0 ડિગ્રી થી તમે શરૂ કરો એટલે 90 પર આવો 90 પરથી 180 180 થી 270 અને 270 થી 360 ક્લિયર તો એક પરિભ્રમણ તમે પૂર્ણ કરો ત્યારે તમારી જોડે શું કહેવાશે 360 ડિગ્રી અહીંયા થી ચાલવાનું શરૂ કરો નામ રાઉન્ડ મારીને અહીંયા પાછો આવો તો 360 ડિગ્રી પર આવ્યો કહેવાય દાખલા તરીકે જો અત્યારે અહીંયા ઊભો છું નામ ફરીને અને પાછો આમ આખો ફરી તમારે આગળ આવી ગયો તો 360 ડિગ્રી કાં તો આમ ફરું કાં તો આમ ફરું પણ 360 ડિગ્રી કરો ખબર પડી આ હેલો તમે એવું પણ થશે 360 ડિગ્રી હોય એના બરાબર આપણે જ્યારે પાઈ માં રૂપાંતર કરીએ જ્યારે રેડિયન માં આ ડિગ્રી છે તો એનું રેડિયન લખાય 2 પાઈ રેડિયન r a d રેડિયન કહેવાય આપણે યાદ રાખજો આ પ્રમાણભૂત માર્ગ છે તો આના પરથી જો બે બે ભાગ ચાલો એટલે 180 જ્યારે પર શું લખાય 180 અંશ બરાબર પાઈ રેડિયન થાય તો 90 માટે કેટલા થાય તો 90 માટે તો પાઈ / 2 થાય આ પાઈ થાય આ 3 પાઈ / 2 થશે અને અગર આવશે પાછા તમે આન્સર લે 2 પાઈ જો 360 એટલે 2 પાઈ 90 બરાબર પાઈ / 2 180 બરાબર પાઈ અને 270 બરાબર 3 પાઈ / 2 આટલી સમજ પડે દરેકને હવે કોઈ જગ્યાએ તમને એવું લખેલું હોય કે sin 90 / થીટા બરાબર તો આ તમારું ડિગ્રી માં થયું આ ડિગ્રી 90 ડિગ્રી વત્તા થીટા આપેલું છે તો આને હું જો રેડિયન માં લખું તો આવું પણ લખાય sin pi / 2 + થીટા લખાય આવી રીતે 90 હવે સપોઝ માં લખું આને પ્લસ કરું તો અત્યારે પહેલા માટે પ્લસ લેવું પછી માઇનસ લેવું ચલો તો જ્યારે યાદ રાખો અહીં નિયમ એવો છે કે જ્યારે sin અથવા cos સાથેનો ખૂણો 90 અંશ પ્લસ ઓર માઇનસ થીટા અથવા pi / 2 પ્લસ ઓર માઇનસ થીટા બરાબર હોય ત્યારે sin નું cos થાય અને cos નું sin થાય
અને મૂળ વિધેય મુજબ ચિહ્ન લેવાય લેવામાં લેવું બરાબર. ચલો આવા સમજાવું તમને. અહીં પહેલું લખેલું છે, જો પહેલું ઉદાહરણ મેં લખ્યું સાઈન નિયમ પ્લસ થીટા, મેં પ્લસ લીધું, પ્લસ ઓર માઇનસ બંને લઈ શકાય બરાબર. તો આના બરાબર આપણે લખીએ છીએ સાઈન પાઈ બાય ટુ પ્લસ થીટા બરાબર. ચલો હવે જુઓ, આ જે પહેલો ભાગ છે પહેલું ચરણ કહેવાય, આ બીજું ચરણ કહેવાય, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. તો પહેલા ચરણ ની અંદર તમે કદાચ આવું ભણીને આવ્યા છો કે સાઈન અને કોસ બંને પ્લસ આવે, પહેલો કોસ લખાય અને બીજો સાઈન, આ પહેલું કોસ નું ચિહ્ન છે, બીજું સાઈન નું ચિહ્ન છે. એ જ રીતે અહીંયા આગળ જુઓ, બીજા ચરણ ની અંદર અહીં કોસ જે છે એ માઇનસ હોય અને સાઈન પ્લસ, ત્રીજા ચરણમાં બંને માઇનસ આવે, અને ચોથા ચરણ ની અંદર આ કોસ પ્લસ સાઈન માઇનસ. આવું કઈક ભણીને આવ્યા છો તમે, પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ, આવું. હા ચલો હવે અહીંયા આગળ જુઓ, મેં નિયમ એવો લખાયો કે જયારે તમારે ન્યુ પ્લસ કોસ થીટા અથવા તો પાઈ બાય ટુ પ્લસ કોસ થીટા હોય તો સાઈન નું થઈ જાય કોસ. એટલે અહીંયા આગળ તમારે સીધે સીધો જવાબ લખવાનો છે કોસ થીટા, આ ન્યુ નીકળી જાય, સીધે સીધું તમારે કોસ થીટા લખવાનું. હવે તમારે જોવાનું છે કે એની ચિહ્ન આગળ હું પ્લસ લખું કે માઇનસ લખું. તો એની માટે તમે અહીંયા આગળ જુઓ કે બીજા ચરણમાં, આ બીજું ચરણ આવે, તમે પ્લસ થીટા કર્યું એટલે ન્યુ વત્તા થીટા, એટલે તમે બીજા ચરણમાં છો. ખ્યાલ આવે, ન્યુ વત્તા થીટા એટલે તમે બીજા ચરણમાં. બીજા ચરણમાં સાઈન જુઓ, આ પહેલો કોસ છે અને બીજો સાઈન છે, મૂળ વિધેય સાઈન છે, તો સાઈન અહીંયા પ્લસ છે, માટે એનો જવાબ પ્લસ લખાય. ફરી વાર, ન્યુ વત્તા થીટા કયું ચરણ થયું, બીજું, કરતા વધી ગયા ને, ન્યુ થી વત્તા પ્લસ કર્યો એટલે તમે બીજા ચરણમાં આવ્યા. ચલો બીજા ચરણમાં ગયું અને ન્યુ વાળું પદ છે, પાઈ બાય ટુ વાળું પદ છે, એટલે કે સાઈન નું કોસ થઈ ગયા, એટલે આનો જવાબ તમે લખશો કોસ થીટા. હવે ચિહ્ન મૂકવું છે એની નિશાની, નિશાની માટે તમારે મૂળ વિધેય જોવાનું, તો મૂળ વિધેય સાઈન છે. કયા ચરણમાં તમે જાઓ છો, તો બીજા ચરણમાં જાઓ છો. બીજા ચરણમાં સાઈન કેવું છે જોઈ લો, કેવું છે સાઈન, પ્લસ, તો આનો જવાબ પ્લસ, નથી પ્લસ, ખાલી ડાયરેક્ટ કેટલું લખીએ કોસ થીટા, તો તમને અંદાજ આવી જાય કે ભાઈ આનો જવાબ પ્લસ થાય. ખ્યાલ આવ્યા, કોઈને કશો ડાઉટ? ચલો એ જ રીતે હવે મને તમે કહો કોસ ન્યુ પ્લસ થીટા, અથવા તો હું લખી શકું કોસ પાઇ બાય ટુ પ્લસ થીટા. ચલો શું થાય આનો જવાબ, માઇનસ સાઈન થીટા. જુઓ આનો સાઈન થીટા તો થાય, પછી જુઓ ન્યુ વત્તા થીટા એટલે બીજું ચરણ, બીજા ચરણમાં કોસ પૂછે, મૂળ વિધેય જોવાનું, મૂળ વિધેય કોસ માઇનસ છે, માટે એનો માઇનસ જવાબ આવે. સમજ પડી? 12માં સાયન્સ ની અંદર પણ જે ટોપર તરફ રહેતા હોય, ટોપ જેને 9માં 10માં સુધી, 10માં સુધી બહુ સારા સારા માર્ક લાવ્યા હોય, તો 12માં સાયન્સમાં જ્યારે આવશે ને, ત્યારે આ બધી વસ્તુ જે ધીમી ધીમી બાબતો હોય ને, એ જ ખતરનાક હોય. 12માં સાયન્સ એટલું હાર્ડ નથી હોતું, પણ આ બધી બાબતો તમારે ધ્યાન રાખવાની. અને દુનિયાની કોઈ ચોપડી એવું લખીને નહીં આપી લો કે ભાઈ આ રીતે તમે એક ચરણમાંથી બીજા ચરણમાં જાઓ ત્યારે માઇનસ થાય, ત્યાં એનું એક રીઝન છે. કારણ કે બોર્ડ વાળા તમને એવું ધારે છે કે જે 11માં દોડમાં આવે એ બધા ઇન્ટેલિજન્ટ છે, આઈન્સ્ટાઈન ના બધા બાપ છે એવું વિચારે છે બરાબર, આઈન્સ્ટાઈન કરતા પણ જબરજસ્ત નોલેજ તમારી પાસે બરાબર, એવું એ લોકો વિચારી ચાલે. માટે આ બધી વસ્તુ લખીને નથી આપી, મેં તમને આ બધી વસ્તુ લખીને આપું છું બરાબર, ક્લિયર આટલી વસ્તુ. તો હવે જયારે જયારે તમારું નિયમ અથવા તો નિયમના કોઈ ગુણાંકમાં આવતી હોય સંખ્યા, અને થીટા પ્લસ ઓર માઇનસ થતો હોય, તમારે પહેલા પેલું કામ શું કરવાનું, જે વિધેય હોય બદલી નાખો, સાઈન હોય તો કોસ, કોસ હોય તો સાઈન કરવાનું, પછી મૂળ વિધેય જુઓ અને એના પછીનું ચિહ્ન લગાવો. આટલી વસ્તુ માઇન્ડમાં ક્લિયર થઈ ગઈ? કોઈને કન્ફ્યુઝન, કોઈને ડાઉટ? ઓકે ચલો હવે જુઓ, અહીંયા આગળ ફોટો પાડી લેવો પહેલા, ફરી પાછું. આ ફોટો પાડવાનું કામકાજ તમે મને બહુ હેવી કરી આલો છો, બાકી હું ફોટો પાડું નહીં, પણ આ તો જો તમે લોકો કહો છો એટલે પાડી આલું છું. ચલો બાકી વિડીયો જો મૂકું, વિડીયોની અંદર તમને મજા નથી આવતી વિડીયોમાં, વિડીયો ડાઉનલોડ કઈ કરવાનો, તમારે યુટ્યુબ પર તો હોય છે, યુટ્યુબ પરથી તમે જોઈ શકો છો ને. હવે હું તમને એવું કહું છું, સાઈન 90 માઇનસ થીટા બરાબર, રેડિયનમાં લખો તો સાઈન પાઈ બાય ટુ માઇનસ થીટા, બોલો જવાબ શું આવે, સાથે બોલો વાંધો નહીં.
થશે જવાબ? cos theta plus plus ને આનો જવાબ આવશે. એટલે sin theta અને cos theta બંને પહેલા ચરણમાં plus છે, માટેનો જવાબ plus જ આવે. રેડી? ચલો એ જ રીતે તમને જો cos પૂછે, cos new ઓછા theta બરાબર cos pi by 2, તો સિમ્પલ હવે મહેરબાની કરીને મારા પર ભી મહેરબાની કરજો ને આપણા આપણે જે પેઢી છે આના એની પર મહેરબાની કરજો. આને ગોખવાનો પ્રયત્ન ના કરજો, આને સમજવાનો પ્રયત્ન કરજો. જે સમજીને ચાલે છે એ લોકો જીતે છે, સમજીને નથી ચાલતા એ લોકો જીતતા જીતતા નથી. ક્લિયર આટલી વસ્તુ? હવે એ જ રીતે હવે અહીંયા આગળ તમને કહું છું કે દાખલા તરીકે સાઈન 270 ઓછા થીટા બરાબર લખાય સાઈન 3 પાઈ બાય 2 માઇનસ થીટા. હવે જુઓ આ 270 એટલે 9 તારી 27 થાય. હું આને આમ પણ વિચારી શકું ને, અહીંયા આગળ 3 અને 90 બરાબર માઇનસ થીટા, અને અહીંયા આગળ સાઈન 3 બાર કરી લ્યો એટલે પાઈ બાય 2 માઇનસ થીટા, એટલે પાઈ બાય 2 ના ગુણાકમાં જ આવ્યા બરાબર. તો આનો મતલબ એ તો કે 90 વાળું જ અસર અહીંયા આવે. આનો મતલબ એ તો કે આનો જવાબ બી આવશે તમારો જો cos થીટા જ આવશે. હવે તમારે વિચારવાનું છે કયા ચરણમાં જવાબ બોલો. માઇનસ સાઈન શ્યોર? હજુ વિચારી લો. ચલો આનું થઈ જશે સાઈન થીટા બરાબર. હવે તમે 270 વત્તા થીટા એટલે ચોથા ચરણમાં ગયા, ચોથા ચરણમાં કોસ શું છે? પ્લસ છે, જોયું. હવે હું તમને કહું કે નો ડાઉટ મેથ્સ વાળા જે હશે ને એ વધારે ઉતાર કરશે, બાયોલોજી વાળા એકદમ શાંત રહેશે બરાબર. કારણ કે બાયોલોજી વાળાને પહેલા પેલું તો આ વસ્તુ આના આવા નથી આવે, એટલે બહુ ધ્યાનથી બહુ ધીરજથી જોશે. મેસ વાળા બહુ ઉતાર કરશે બરાબર. મારે મેસ છે એટલે હું પણ ઉતાર હું જગ્યાએ કરી દઉં છું, એટલે મેસ વાળા ખાસ ધ્યાન રાખજો, એકદમ શાંત માઇન્ડ રાખજો બરાબર. આનો જવાબ સાઈન પ્લસ આવશે. ખ્યાલ પડી ગયો? આ તમારે સીધા 4 માર્ક પર કરી નાખે બરાબર. કારણ કે જો તમે પ્લસ માઇનસ ની ભૂલ કરશો તો પણ 4 માર્ક જતા રહેશે બરાબર. 4 માર્ક જશે એ તો આપણા ઘરના જશે, અને ઉપરથી તમે એક માઇનસ નેગેટિવ માર્કિંગ કરશો એટલે ટોટલ આપણે 5 નું નુકસાન થઈ ગયું બરાબર. ક્લિયર આટલી વસ્તુ? સમજ પડી ગઈ? આમાં કોઈ કન્ફ્યુઝન આવડશે ને? હવે ચલો લખો તો પછી આ એક મને શોધીને બતાવો. સાઈન 270 વત્તા થીટા બરાબર સાઈન 3 પાઈ બાય 2 પ્લસ થીટા. ચલો બોલો જવાબ. માઇનસ કોસ થીટા, વેરી ગુડ. ચલો સરસ, હવે ખ્યાલ પડ્યો? સાઈન નું તો કોસ થઈ ગયું બરાબર, પણ મૂળ વિધેય કોણ છે? સાઈન, અને સાઈન ચોથામાં શું છે? માઇનસ છે, માટે માઇનસ નું બરાબર. હવે લખવાની જરૂર પડશે ખરી કે માઇનસ શા માટે આવ્યું? હલો લખવું ઓકે, એટલા તમે હોશિયાર છો તો સારું છે બરાબર. ચલો હવે પેલું મેસેજ એક 10 મિનિટ વાળો આવ્યો છે, તમે ફરી એડ થઈ જાઓ બધા, એટલે ઠીક સુધી આપણે ટેન્શન નહીં, ફરી એડ થાઓ. જેટલા નીતિ નિયમો જે હું ચલાવું છું ને બધા તમારા બોર્ડમાં લાગુ પડે હો, એવું જરૂરી નથી કે ભાઈ જે ડબલ નીતા નહીં, આ બોર્ડની અંદર બધી વસ્તુ તમારે આવવાની છે, અને એ ગેરંટી આપું તમારું બોર્ડનું રિઝલ્ટ સારામાં સારું જ આવવું જોઈએ બરાબર. બોર્ડમાં તમે સમજવાનો પ્રયત્ન કરજો, બોર્ડમાં ગોખવાનો પ્રયત્ન ના કરશો. 11th આખું સમજવાનું છે બરાબર, 11th કોઈ પણ જગ્યાએ ગોખણ પટ્ટી કરશો નહીં બરાબર. ચલો હવે આગળ જઈએ. આ તો થઈ પાઈ બાય 2 ની વાત, કે જે પાઈ બાય 2 ના ગુણાકમાં હોય, 90 ના ગુણાકમાં હોય એની વાત થઈ, પણ જે 180 ના ગુણાકમાં હોય બરાબર, તો એવા સંજોગોમાં શું થાય? દાખલા તરીકે તમને એવું કીધું સાઈન 180 માઇનસ થીટા
बराबर साइन पाई माइनस थीटा बराबर। तो आऊ जारे विधेय होय तारे नियम आपने वो मैं बनायलो छे, नियम कोई चोपड़ी नथी, हो ध्यान राखजो। तो आपने एवं कहे कि जारे जारे साइन के बॉस विधेय माटे खूणो आखो खूणो कहवा आखो खूणो कहवा ए एन एटले 180 प्लस और माइनस थीटा अथवा शू लखाय पाई प्लस और माइनस थीटा होय त्यारे विधेय बदलातू नथी। देट मीन्स साइन नु तमारे साइन ज राखवानु, कॉस नु कॉस ज राखवानु, એમાં કોઈ ચેન્જ કરવાનો નહીં, ક્યારે 180 અથવા તો પાઈ હોય ત્યારે। પણ મૂળ વિધેય તમારી જોડે મૂળ વિધેય કયું છે મુજબ નિશાની લેવી, નિશાની અથવા તો તમે સંજ્ઞા લેવી, આ નિયમ છે બરાબર। ચલો આનું એક્ઝામ્પલ આપણે આ લઈએ, આપણી જોડે છે સાઈન 180 ઓછા થીટા છે ઇઝ ઇક્વલ ટુ साइन लखाए पाई माइनस थीटा। तो मैं तुमने कीधु नियम एवं लखाए पाई माइनस थीटा आए 180 माइनस थीटा आए 180 पाई आए तो तमारो विधेय एम नियम राखो साइन थीटा नु साइन थीटा। हवे चिन्ह मुकवा माटे तमारे जे ते चरण में जोवानु बराबर। साइन 100 माइनस 180 माइनस थीटा એટલે કયું ચરણ, બીજું ચરણ આવ્યું અને બીજા ચરણમાં સાઇન શું છે प्लस प्लस तो आना जवाब प्लस प्लस। क्लियर, समझ पड़ेगी दरेक ने आ एग्जांपल में। ओके चल, ये जो रीते हम लोग कुछ कॉस 180 माइनस थीटा कॉस पाई माइनस थीटा बोलो जवाब शू आवशे, तो कॉस थीटा जैसे माइनस कॉस माइनस कॉस। અત્યારે તમને આ બધી એકદમ વસ્તુ ઈઝી ગોઈંગ લાગે છે, આ બધી કોઈ વસ્તુ કોઈ તમને એવું નહીં પૂછે કે ભાઈ આ રીતે આકૃતિ દોરો એના પરથી આ નિયમ લખો, આવું ના પૂછે। આપણને દાખલાની અંદર આ રીતે એક નાનું સ્ટેપ આવશે, એ નાના સ્ટેપ માટે આ બધી મગજમારી મેં કરી બરાબર। એ સ્ટેપ આવતું ત્યારે હું તમને ડાયરેક્ટ કહી શકતો, પણ એ વખતે હું તમને કહું એના કરતા એડવાન્સમાં હું તમને કહી દઉં, તો આપણા માઇન્ડની અંદર એ વસ્તુની ઇફેક્ટ લાંબો સમય સુધી રહેશે, પણ તમે એના જવાબ આપેલા છે માટે તમારા માઇન્ડમાં એ વસ્તુ રહેશે। બોર્ડના પીડીએફ પણ મને હું તમને કહું, જ્યારે જ્યારે તમને તમારો સર પ્રશ્ન પૂછે તો એને જવાબ આપવાનો પ્રયત્ન કરજો। જ્યારે કોઈ પણ વ્યક્તિ સાથે આપણે ડિસ્કશન કરીએ બરાબર, તો એ ડિસ્કશન લાંબા સમયમાં આપણા માઇન્ડમાં રહેશે, એટલે તમે જે જવાબ આપવા માટે ઊભા થાવ, અથવા તો તમારો જે મિત્ર હોય જેની જોડે આપણે ખાસ બહેનપણી હોય મિત્ર હોય એની જોડે તમે વાતચીત કરો, તો આ રીતની વાતચીત કરજો કે ભાઈ સાઇન થીટા આવું હોય ત્યારે શું થાય, કોસ થીટા આવું હોય ત્યારે શું થાય, તો એ તમને લાંબો સમય સુધી યાદ રહેશે અને ગોખણપટ્ટી કરવાની જરૂર પડશે નહીં બરાબર। ચલો આગળ જઈએ, એના એક્ઝામ્પલ બીજા લઈએ। દાખલા તરીકે તમને એવું કીધું કે સાઇન 180 પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન પાઈ પ્લસ થીટા, બોલો જવાબ શું આવે,